गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 માં આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 7, પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આજે આપણે એનો પહેલો ભાગ જોઈશું. આ ચેપ્ટરમાં આપણે પ્રાણીની અંતસ્થ રચના જોવાની છે, જેમાં આપણે પ્રાણી પેશીઓની વાત કરીશું. ત્યારબાદ અંતસ્થ રચનામાં આપણે બે પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. તમારી ટેક્સ્ટબુકમાં ત્રણ પ્રાણીઓ આપેલા છે, અળસિયું, વંદો અને દેડકો. તો આપણે વંદાનો જે પાઠ છે એ અભ્યાસક્રમમાંથી રદ થયેલ છે, એટલે આપણે ખાલી અળસિયું અને દેડકો એ બે ભણવાના છે. તો એની પહેલા આપણે શરૂઆત કરીશું પ્રાણી પેશીઓથી. પેશી આપણને ખબર છે કે ચોક્કસ કાર્ય કરવા માટે એક સરખા સમાન ગોઠવણી ધરાવતા, સમાન રચના ધરાવતા જે કોષો ભેગા મળી અને એક ચોક્કસ કાર્યને અનુલક્ષીને એ ભેગા મળે છે, ચોક્કસ કાર્ય કરે છે, તો આવા જે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. બરાબર? હવે આપણું જે પ્રાણી શરીર છે એમાં બધું જ આવી ગયું, મનુષ્ય આવી ગયું કે કોઈ પણ પ્રાણી, એમાં પછી દેડકો હોય કે પછી કૂતરું હોય કે ગાય હોય કે હાથી હોય, બધા જ પ્રાણીઓ અંદર આવી ગયા. જે પ્રાણી સૃષ્ટિમાં જેનો સમાવેશ થાય છે બધા જ. તો પ્રાણી સૃષ્ટિના અંદર આવેલા સભ્યોના માં જે સજીવો છે એમાં મુખ્ય ચાર પેશીઓ આવેલી છે, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. તો આપણે આ ચારે ચાર પેશીને આપણે ડિટેલમાં ભણવાની છે. બરાબર? આ બધી પેશીઓ છે એ ચોક્કસ માત્રામાં ભેગી થાય અને અંગની રચના કરે, જેમ કે જઠર, ફેફસા, હૃદય, મૂત્રપિંડ. અને આ બધા અંગો ભેગા મળે કોઈ ચોક્કસ, એમની વચ્ચે ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા કોઈ ચોક્કસ કાર્ય થાય, જેમ કે પાચન તંત્ર સાથે સંકળાયેલા અંગો કયા, તો જે અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા ભેગા થયા અંગો અને ચોક્કસ કાર્ય કરે છે પાચનનું, તો એને કહેવાય અંગ તંત્ર. બરાબર? જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર વગેરે. તો ટૂંકમાં સજીવનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષો ભેગા મળીને પેશીની રચના કરે, પેશી ભેગી મળીને અંગની રચના કરે અને અંગ ભેગા મળીને અંગતંત્રની રચના કરે અને આ બધા અંગતંત્રો મળીને સંપૂર્ણ સજીવની રચના કરે. તો હવે આપણે પ્રાણી પેશી વન બાય વન જઈશું. એમાં પહેલી પ્રાણી પેશી છે અધિચ્છદીય પેશી. હવે એનું નામ ઉપરથી તમને ખ્યાલ આવે, અધિચ્છદ એટલે કે બહારનું અસ્તર, બહારનું આવરણ. તો શરીરના ભાગોને આવરણ કે અસ્તર પૂરું પાડતું, બહારથી કે અંદરથી, અંદરનું પણ અસ્તર હોય, જેમ કે અન્નનળી છે તો એનું અંદરનું અસ્તર, બહારનું આવરણ તો ત્વચા છે. તો આ બધા જે શરીરના ભાગોને આવરણ કે અસ્તર પૂરું પાડતી પેશી એ અધિચ્છદીય પેશી તરીકે ઓળખાય છે. એના જે કોષો છે એ કોષો એક કોઈ પણ એક મુક્ત સપાટી ધરાવે. એ મુક્ત સપાટી બાહ્ય વાતાવરણના સંપર્કમાં કે અંદરના જે પોલાણના સંપર્કમાં હોય. અને આ જે કોષો છે એ ખૂબ જ સઘન ગોઠવણી ધરાવે, એકદમ નજીક નજીક આવેલા હોય, એટલે કોષોની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય કે આંતરકોષીય અવકાશ હોતો નથી, અને હોય તો કદાચ ખૂબ જ ઓછો આંતરકોષીય અવકાશ હોય અને આ અવકાશની અંદર આંતરકોષીય દ્રવ્ય આવેલું હોય પણ ખૂબ જ ઓછું. બરાબર? એટલા માટે એને સઘન ગોઠવણી ધરાવતા કોષો કહેવામાં આવે છે. અધિચ્છદીય પેશીના બે મુખ્ય પ્રકાર છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ એટલે કે એક જ સ્તર આવેલું હોય, આવરણ જે છે એ એક જ સ્તરના કોષોનું બનેલું હોય તો એને સરળ અધિચ્છદ કહેવાય. અને જે કોષો એક, બે કે ત્રણ, એક બેથી વધારે લેયર ધરાવતા હોય, બેથી વધારે સ્તર ધરાવતા હોય તો એને સંયુક્ત અધિચ્છદ કહેવાય. બરાબર? સરળ અને સંયુક્ત એના બે મુખ્ય પ્રકાર છે. સરળ અધિચ્છદ છે એ શરીરની ગુહાઓ એટલે કે કોટર, આપણે દેહ ગુહા, પછી
જે વાહિની આવેલી છે ધમની શિરા નલિકાઓ એના અસ્તર તરીકે આ સરળ અધિચ્છદ આવેલી હોય છે. જ્યારે સંયુક્ત અધિચ્છદ છે એ ત્વચાની રચનામાં આપણે બહારની રચના જેમાં ત્વચાના આપણે નહીં કહેતા સાત પડ આવેલા હોય એટલે બે કરતાં વધારે લેયર આવેલા હોય બે કરતાં વધારે સ્તર આવેલા હોય તો એની રચનામાં સંયુક્ત અધિચ્છદ જોવા મળે. સંયુક્ત અધિચ્છદના કંઈ બહુ પ્રકાર નથી એક ત્વચામાં, પણ સરળ અધિચ્છદના પાંચ પ્રકાર આપણે ભણવાના છે. ઓકે, તો એના પ્રકાર જોઈએ. સરળ અધિચ્છદના આમ એની કોષોની રચના પ્રમાણેના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. હવે લાદી એટલે ટાઇલ્સ, આપણે ટાઇલ્સ નથી જોતા. ટાઇલ્સ કેવી હોય? આમ પોળી હોય અને ચપટી હોય, એટલે કે તમને આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે ચપટા કોષો ધરાવે અને એની જે કિનારી છે એ અનિયમિત હોય છે, આમ અનિયમિત. તો આવી રીતે ચપટા કોષો ધરાવતા ધરાવતું અધિચ્છદને લાદીસમ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. એનું જે સ્થાન, દરેકનું રચના કાર્ય અને સ્થાન આટલું યાદ રાખવાનું. જેટલી પણ પ્રાણી પેશી અત્યાર સુધી આપણે ભણવાના છીએ આ ચેપ્ટરમાં, તો બધામાં બે વસ્તુ ત્રણ વસ્તુ કોમન હશે, એની રચના, એનું સ્થાન અને એનું કાર્ય. આ તમારે યાદ રાખવાનું રહેશે. આનું સ્થાન છે એ રુધિર વાહિનીની દિવાલ, ધમની શિરા રુધિર કેશિકાઓ આ બધાની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં આવેલા હોય છે લાદીસમ અધિચ્છદ. અને એનું જે કાર્ય છે એ પ્રસરણ સીમા તરીકે, મતલબ એક સિંગલ જ લેયર આવેલું છે એટલે જ્યાં એવી જગ્યાએ જ્યાં કોઈ દ્રવ્યનું વિનિમય કરવાનું છે, જેમ કે રુધિરવાહિનીની દિવાલ કેમ આ એક જ સ્તરની બનેલી લાદીસમ અધિચ્છદ, કે એમાં એને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે કરવાની હોય, ફેફસામાંથી ઓક્સિજનવાળું ઓક્સિજન શોષવાનું હોય રુધિરમાં, અને પાછું જે અશુદ્ધ રુધિર છે શીરાઓમાં તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે રુધિર છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો ફેફસામાં ટ્રાન્સફર કરવાનો હોય, અથવા તો ખોરાકના કણો જે છે ગ્લુકોઝ એનું વહન કોષો સુધી કરવાનું હોય, એને કોષોની અંદર મુક્ત કરવાનું છે ગ્લુકોઝને, પછી નકામા ઉત્સર્જક દ્રવ્યો યુરિયાને બધા કોષમાં ઉત્પન્ન થયા એને પાછા રુધિરમાં લાવવાના છે. તો આવી રીતે પ્રસરણની સીમા તરીકે આ કામ કરે છે લાદીસમ અધિચ્છદ. ક્લિયર? હવે ઘનાકાર અધિચ્છદ, ઘન એટલે સમજી લો કે કોઈ લંબચોરસ વસ્તુ છે કે ચોરસ વસ્તુ છે આ રીતે, તો આ શેપમાં આવેલું હોય તો એને કહેવાય ઘનાકાર અધિચ્છદ. બરાબર? તો ઘનાકાર અધિચ્છદના કોષો છે એ પણ એક સ્તરીય હોય છે અને ઘનાકાર શેપમાં હોય છે. એનું સ્થાન છે એ કોઈ ગ્રંથિઓ જેમ કે લાળ ગ્રંથિ છે કે એવી રીતે મૂત્રપિંડ નલિકાઓના નલિકાના નલિકાકાર ભાગો છે એની અંદર આ જોવા મળે છે. અને એનું જે કાર્ય છે, અગર જો ગ્રંથિની અંદર આવેલા છે તો એ સ્ત્રાવનું કાર્ય કરે છે, મૂત્રપિંડ નલિકાની અંદર આવેલા છે ધારો કે તો એ શોષણનું કાર્ય કરે છે, ઉત્સર્ગ દ્રવ્યનું શોષણ કરે. તો આ રીતે એ સ્ત્રાવ અને શોષણ એ બંને એનું મુખ્ય કાર્ય છે. હવે સ્તંભાકાર કોષો છે સેમ ઘનાકાર જેવા જ છે પણ થોડાક લાંબા કોષો છે, આમ દેખાય છે આવા લાંબા કોષો એકબીજા સાથે જોડાયેલા હોય અને સ્તંભ જેવી રચના કરે એટલે એને સ્તંભાકાર કોષો કહેવાય. અને એની અંદર કોષ કેન્દ્ર એ મોટાભાગે નીચે તલસ્થ ભાગે આવેલું હોય છે. બરાબર? કેટલાકમાં ઉપર પણ બતાવેલું છે પણ મોટાભાગે તલસ્થ હોય છે કોષ કેન્દ્ર, અને કેટલીક જગ્યાએ એની સપાટી જે એક મુક્ત સપાટી છે ને એ સૂક્ષ્મ અંકુરો ધરાવે છે આમ વાળ જેવા. બરાબર? એનું જે સ્થાન છે એ જઠર અને આંતરડાની સપાટી પર હોય છે. જો એક સપાટી અહીંયા આગળ જઠરનું નીચેનું લેવર બનાવે, આ મુક્ત સપાટી છે સમજી લો, તો એની ઉપર આવા સૂક્ષ્માંકુરો આવેલા હોય. અને કયા અંગોમાં જોવા મળે? તો જઠર અને આંતરડાની સપાટી પર જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. બરાબર? તો આ છે સ્તંભાકાર, લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર.
હવે સ્તંભાકારના જે બીજા થોડાક શું કહેવાય એના પક્ષમો ધરાવતા અને ગ્રંથ સ્ત્રાવ કરતા એના જે બીજા બે પ્રકાર આપણે આગળ જોઈશું એ છે પક્ષમલ અધિચ્છદ અને ગ્રંથિમય અધિચ્છદ જે સ્તંભાકારના જ ભાગ છે બરાબર આ આપણે રચનાની દ્રષ્ટિએ એના પ્રકાર જોયા હવે એને કાર્ય અને એની દ્રષ્ટિએ એના પ્રકાર જોઈએ તો આમ ટોટલ 5 પ્રકાર છે આ મુખ્ય 3 પ્રકાર હવે ત્યારબાદ જોઈશું પક્ષમલ અધિચ્છદ તો પક્ષમલ અધિચ્છદ એટલે કે સ્તંભાકાર જ કોષો હોય પણ અહીંયા એની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય કેટલીક વાર ઘનાકાર પણ આવા પક્ષમો ધરાવે છે બરાબર તો ઘનાકાર કે સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી જો પક્ષમો ધરાવતી હોય તો એને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે છે હવે એનું સ્થાન છે એ શ્વાસવાહિકા અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતર સપાટી પર જોવા મળે છે એનું શું કાર્ય છે તો ધારો કે શ્વાસવાહિકા છે તો આપણે ધારો કે કફ છે કે જે શ્લેષમાં આવે બરાબર એને નીચેની દિશામાં ચોક્કસ દિશામાં એને ખસેડવું હોય તો એ ધકેલવા માટે આ પક્ષનું કામ કરે એવી જ રીતે અંડવાહિનીની અંદર શું કરે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય ત્યારે એ અંડકોષને અંડવાહિનીમાં આગળ ધકેલવું હોય ત્યારે આ પક્ષમો એને આગળ ખસાડવામાં મદદ કરે છે બરાબર તો એ કોઈ પણ સૂક્ષ્મ કણો છે શ્લેષ્મ છે એ બધાને આગળ ચોક્કસ દિશામાં આગળ ધકેલવાનું કાર્ય પક્ષમલ અધિચ્છદ દ્વારા થાય છે ત્યારબાદ છે ગ્રંથિમય અધિચ્છદ તો ગ્રંથિ એટલે કે સ્ત્રાવ ક્રિયા માટે રૂપાંતરિત આ અધિચ્છદ છે એ એના કોષો પણ ઘનાકાર કે સ્તંભાકાર હોય છે રચનાની દ્રષ્ટિએ પણ એનું મુખ્ય કાર્ય શું છે સ્ત્રાવ કરવાનું બરાબર હવે ગ્રંથિમય અધિચ્છદના રચનાની દ્રષ્ટિએ બે ભાગ પડે છે એક કોષીય અને બહુકોષીય અને એની સ્ત્રાવના આધારે એના બીજા બે પ્રકાર પડે છે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ બરાબર પહેલાં આપણે જોઈએ એની રચનાના આધારે પ્રકાર રચનાના આધારે બે પ્રકાર છે એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ કે જેમાં એક જ કોષ ધરાવે છે એમાં જે ગ્રંથિ કોષો આવી રીતે છૂટા છવાયા જોવા મળે છે આ દેખાય છે આ સિંગલ સેલ છે એક જ આ ગ્રંથિ કોષ છે અને આ જે એક કોષીય ગ્રંથિ ક્યાં જોવા મળે છે અન્નમાર્ગની દિવાલમાં આવેલા શ્લેષ્મસ્ત્રાવી કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે એને ગોલબેટ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે તમને શબ્દ સમજૂતીમાં આ શબ્દ પૂછાય ગોલબેટ કોષો તો ગોલબેટ કોષો એ શ્લેષ્મસ્ત્રાવી કોષો છે જે અન્નમાર્ગની દિવાલમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે ત્યારબાદ છે બહુકોષીય ગ્રંથિ તો બહુકોષીય ગ્રંથિ છે એ એમાં ગ્રંથિ કોષો ઝુમખામાં જોવા મળે બરાબર આ રીતે દેખાય છે તમને અહીંયા ઘણા બધા કોષોની ભેગી મળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે જેમ કે લાળ ગ્રંથિ બરાબર મોઢામાં આવેલી લાળ ગ્રંથિ તો આ રીતે રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર આપણે જોયા એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ ત્યારબાદ આપણે એના સ્ત્રાવના આધારે પ્રકાર જોઈએ તો સ્ત્રાવના આધારે એના બે પ્રકાર પડે છે બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે એના દ્વારા જે સ્ત્રાવ થાય છે એ નલિકા દ્વારા થાય છે અને શરીરના પોલાણમાં થાય કાં તો શરીરની બહાર આવે છે અને આ જે સ્ત્રાવી છે સ્ત્રાવ છે એ નલિકાની અંદર જ થાય છે માટે આપણે એને નલિકામય ગ્રંથિ કહીએ છીએ એક્ઝામ્પલ લઈએ તો લાળ ગ્રંથિ જેમાંથી લાળ સ્ત્રાવ થાય મીણ ગ્રંથિ જે કાનમાંથી મીણનો સ્ત્રાવ કરે છે પ્રસ્વેદ ગ્રંથિ ચામડીની નીચેના લેયરમાં આવેલી હોય જે પ્રસ્વેદ એટલે કે પરસેવાનો સ્ત્રાવ કરે અશ્રુ ગ્રંથિ જે આંખમાં આવેલી હોય સ્તન ગ્રંથિ છે એ દૂધનો સ્ત્રાવ કરે છે અને તેલ ગ્રંથિ જે આપણે ચામડી માંથી તેલ નીકળે છે વાળમાંથી આપણે ખબર ઓઇલી સ્કિન થઈ જાય છે તો એ તેલ ગ્રંથિ ચામડીના નીચેના લેયરમાં આવેલી હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ તો એ આ જે ગ્રંથિ છે એ કોઈ વાહિની ધરાવતી નથી મતલબ કોઈ નસ કે એવું કોઈ નલિકાઓ ધરાવતી નથી પણ એ ડાયરેક્ટ જ સ્ત્રાવ કરે છે
અને એની જે નિપજ છે એને અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે, અને તેના દ્વારા એ સ્ત્રાવ રુધિરમાં ભળે છે, ડાયરેક્ટ જ રુધિરમાં ભળે છે, કોઈ નલિકામાં સ્ત્રાવ થતો નથી, માટે આવી ગ્રંથિને નલિકાવિહીન ગ્રંથિ કહીએ છે, અને એ રુધિર દ્વારા વહન પામે છે. એ પોતે પોતાની નલિકાઓ હોતી નથી, એ રુધિર દ્વારા વહન પામે છે, જેમ કે થાઇરોઇડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ. એક અપવાદ એવો છે કે સ્વાદુપિંડ ગ્રંથિ છે એ બંને રીતે કાર્ય કરે છે, બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. આ એમસીક્યુમાં પૂછાય કે કઈ ગ્રંથિ બંને રીતે કાર્ય કરે છે, સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને રીતે કાર્ય કરે. તો ગ્રંથિમય અધિચ્છદના આપણે રચનાની દ્રષ્ટિએ બે પ્રકાર જોયા, એક કોષીય અને બહુકોષીય, અને સ્ત્રાવના આધારે આપણે બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બે પ્રકાર જોયા. હવે સંયુક્ત અધિચ્છદ આપણે બાકી રહ્યું, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ.